સિગ્નલના ટાઈમ બાબતે વ્યાપક ફરિયાદો છે. સિગ્નલના ટાઈમ મિસમેનેજમેન્ટના કારણે લોકો ટ્રાફિકમાં ફસાતા હોવાની ફરિયાદો છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કરી સ્થિતિની જાત તપાસ. વરાછા વિસ્તારની અનુપમસિંહ ગેહલોતે મુલાકાત લીધી. વરાછા મિની બજારની ગૌશાળા સુધી પગપાળા ગયા પોલીસ કમિશનર અને આ મુદ્દે તપાસ કરવામાં આવી. 1 કિલોમીટરના રસ્તામાં 5 સિગ્નલો આવ્યા. સિગ્નલના ટાઈમિંગ મુદ્દે કમિશનરે સૂચનો આપ્યા છે. ના પ્રમાણ બહુ વધારે રહે છે. લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ આવતા અવર જવર કરે છે તો રોડના પહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઈવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે. જો લેફ્ટ સાઈડ જેઓ જવા માગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહી જોઈએ, જેથી લેફ્ટ સાઈડના ટ્રાફિક કન્ટિન્યુઅસ ચાલતા રહે તો ઓટોમેટિક મેઇન લાઈન ઉપર બી ટ્રાફિક ઓછો થઈ જશે. આગળ અમુક લોકો ગલત ઢંગ પાર્કિંગ કરી દેતા ગાડી લઈને ઊભા થઈ જાય તો પીછે જેના લેફ્ટ જવાના હોય આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય. તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રહેવા જોઈએ. આજકાલ લોકોના માથે વિડીયો અને રીલ્સનું એવું ભૂત ચડ્યું છે કે ઘણીવાર તેના ચક્કરમાં જીવ પણ જતો રહે છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે